રામ વાળો, એના મોટા બેન લાખુ બેન થોડાક વર્ષ પહેલા જ અવસાન પામ્યા. જીરે કાળુ ભાના કુંવર આવા બાર વટા નહોતા ખેડવા, જે ગાનારી ભગવતી હગા એના મોટા બેન એ હમણાં ગુજરી ગયા. એમાં એને ઝાઝા વર્ષ નથી જાય, હોવાની અંદર છ વર્ષ ની અંદર સાહેબ. એ રામવાળા 22 વર્ષની ઉંમરે સાહેબ ગોરિયા ગાળામાં કાયમ આવ્યા, 22 વર્ષની ઉંમરે. અને 10 વર્ષ બારવટું કર્યું. હવે ગણી લો કેવડા વર્ષના હશે અને બારવટે ચડ્યા હશે. 12 વર્ષ ચોખા એના. 12 વર્ષનો યુવાન હાથમાં દેશી સામગ્રી ખાંડણીયું બંદૂક એક જ ભડાકો એ લઈને નીકળી જાય. જર્મન સરકારને હાકા બાકા બોલાવી દે તો એ તેદી એની પાસે 156 કે 147 વખત તો દેશ્યા હું થતી તો તમે ગણો. પણ શું હતું કહું તમને, એની પાસે પાછો અહીંયા મારે મન યાદ લઈ જાય છે યાર. શું હતું, કઈ તાકાત હતી એનામાં? એનામાં તાકાત એક જ હતી મહાપુરુષોમાં, આંખ, પાંખ અને પોતાની હાંખ. પાંખ કહેતા પોતાનું ભજન, આંખ કહેતા પોતાની પવિત્રતા અને હાંખ કહેતા જે કુળમાં જન્મો છે એનો અભિમાન. આ ત્રણ જેનું સારું હોય ને એ હોહરવો નીકળી જાય સાહેબ અગ્નિના ગોળામાંથી. રામવાળો એ 18 વર્ષની બરોબર એક નાનો પ્રસંગ યાદ આવ્યો એટલે કહી દઉં. 18 વર્ષની ઉંમર અને પીપળવા ભાંગી નગરશેઠની હવેલીની ઉપર કબજો કર્યો. જેટલા ગામના માણસોના જેને જમીનનું જપ્ત કરેલી બધાના સોપડા લિસ્ટ જોતા જોતા અમુકને તમને કોઈ ગોળામાં બોળી દેતા હતા ને અમુક સોપડાને દીહ વાળ્યું આવી રીતે બરોબર ઉતાહણીનું કામકાજ હાલે. નગરશેઠને થાંભલે બાંધેલો ને જે આવે એ મારતો જાય. એ તો પછી રમચું નોખી. પણ સાહેબ બેનું દીકરીઓને બોલાવી બોલાવી રામવાળો એક ઓરડામાં પૂરે. મારી માવું અમે બારવટિયા કહેવાય, અમારા મોઢા મળે અભ્રષ્ટ શબ્દો નીકળી જાય, મારી માવું સાંભળી જાય તો અમને રોમ રોમ નરક મળે મારા બાપ. અને એમાં ઘટના એવી ઘટે કે બરોબર 9 વાગ્યાનો ટાઈમ રાતનો, એમાં ખૂણામાં નજર કરી તો બીજો 18 વર્ષનો યુવાન સામો ઉભેલો અને ધ્રુજે ટાટિયામ ટેક 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 થાય. રામવાળો જોઈ ગયો, કીધું કઈ થાય કે હા કે તને કોઈ ગાળ દીધી કે ના, માર્યો તને કોઈ કે ના, દારો દીધો કોઈ કે નહીં, તો હું ધ્રુજ તારા 18 છે મારા 18 વર્ષ છે. હવે હા બોલજો, યુવાને જવાબ આપ્યો કે રામ તારી બીકથી નથી ધ્રુજતો, કે તો આજ મારું ફૂલેકું છે. પોતાના લગ્નને પાપ બાપનું કારે જે હરખું ન કરે ને માણાના પેટનો ન કહેવાય. આજ મારું ફૂલેકું છે. રામે જવાબ આપ્યો કે તો મેં બગાડ્યું કે ના, કે તો આજે નગર છે ને તે બાંધ્યો એને. ઘટના શું છે? ઘટના એ છે કે આજ મારું ફૂલેકું છે, મારા મિત્રોને કહેવાય ગયો ફૂલેકે રમમાં બધા આવજો. એટલે મિત્રો એવું કીધું ગલાલ લાવ્યું તો અમે રમમાં આવીએ ને આનંદ કરીએ. ત્યારે મારી મા પાસે જઈને એટલું કીધું કે મા મને થોડાક આઠાનાક દે ને તો હું થોડોક ગલાલ લઈ આવું. ત્યારે મારી મા રોવા મળીને કીધું બેટા ખીચામાં રાતે પાઈ નથી, જે કાંઈ પૈસા હતા એ બધું હું તારા માટે લગ્નની સામગ્રી લઈ આવી છું. બેટા આપણી પાસે પૈસા નથી, આપણી પાસે જમીન નથી, જમીન તારો બાપ ગુજરી ગયા પછી આ શેઠે કબજો કરી લીધો છે વ્યાજના વ્યાજ કરીને. હવે શેઠ જો તને જમીન ઉપર હવે કાંઈ આપે તો તું ન્યાલી લઈ આવે. એટલે રામ હું આ શેઠ પાસે આવ્યો હતો ને એમ કહેતો હતો બહેર ગલાલ દે ને તો 2 મહિના તારામાં હાથી રહી જાય. અને 18 વર્ષના રામવાળાની ભ્રુગુટનો મરોડ બદલાવો. રામ માલી એમ કહેવાય લંકાની ધરતી ઉપર જેથી રામની જે એમ કહેવાય પ્રગટી થઈ હતી એવો થાર 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 મળ્યો રામવાળો કાપવા. અને હારે જે મિત્રો હતા બારવટિયાને કેટલું કે બેહર ગલાલ હાટું મારા દેશના યુવાનને 2 મહિના હાથી રહેવું પડે પણ રહેવું પડે જોન રહ્યું. અહીંયા રામવાળાએ કીધું ગામમાં જેટલો ગલાલ હોય એટલો ભેગો કરો અને મારી રોજડી તૈયાર કરો, મારી ઘોડી શણગારો અને આ નગરશેઠની પેટીમાં જ આ વરરાજાને અંઘોળ કરાવો અને અહીંયા વરરાજો તૈયાર કરાવો, હાથ ગામના ઢોલી બોલાવો અને ગામમાં હાથ પડાવી ગયો કે આજે રાંડેરાનના દીકરાને રામવાળો ફૂલેકે ચડાવે છે ઘરે રે અને બ્રહ્મચ્યાનું પાપ. અને સાહેબ પરોઢિયા સુધી બારવટિયા ફૂલેકે રીમાં
પરોઠીએ વૈયા ગયા, એમાં વાયા મીડિયા કરીને કોઈ નવાબને સમાચાર આપ્યા. નવાબે હવાર આવીને પગીને પહાયતા ને ગામમાં ચોરે બોલાવ્યા કે સારી રાત રામવાલા ઇધર થા, હમકો નહીં બતાયા. એ કે બાબા બતાવા આવું છું પણ ફરતા બારવટિયા રમતા હતા એટલે અમારે કઈ સટકાણું નહીં. અરે હમ આ ગયે હોતે તો એસા કર ડાલતે ને એસા હો જાતા. એ કે બાપુ બધું હાસુ પણ એ નીકળી ગયા છે. પછી પાછા પૂછે કેસા થા રામવાલા, દીખને મેં કેસા લગતા થા. કોકે કીધું જમ જેવા હતા, કોકે કીધું હાવજ જેવા હતા, કોકે કીધું મોટા પહાડ જેવા હતા. જેને જેને જેવું લાગ્યું એવું કીધું. પણ સાહેબ જેને ફૂલે કે સડાવ્યો ને આગો ઉભો ઉભો રોતો હતો એને બોલાયો કે તને રામવાળો કેવા લાગ્યા. ત્યારે એટલું બોલ્યો હતો કે મને જ ખબર નથી પણ મારી મા એમ કહેતી હતી કે બેટા રામ તો તારા બાપ જેવો લાગ્યો. આ તારો બાપ હોત ને બેટા તો આવી જ રીતે મોજથી રમતો હોત. કહેવાનો અર્થ કે એક 18 વર્ષનો યુવાન 58 વર્ષના બાપનું સ્થાન લઈ શકતો હોય એની અંદર સીલ કેવું છે, આની જરૂર છે. ગમે ત્યાં તેણી કોથળી મારી હમ આલે ભલું કે ભગવાન નહીં સાહેબ, ખુમારીની જરૂર છે, ભૂતકાળની જરૂર છે. એ મારો કહેવાનો અર્થ કે સંસ્કાર આ દેશનો સંત આપીએ. રાજાઓ મહાન હતા એનું કારણ એ હતું કે રામને કઈ કરવું હોય તો વશિષ્ઠજીને પૂછીને કરતા હતા. દશરથ રાજાને જે કરવું હોય વશિષ્ઠજીને પૂછીને કરતા હતા. આજ એમ કે ભાઈ હું એમ કહું કે જો આ એકાદી લોકસભામાં કે રાજ્યસભામાં આ સાધુની મંડળીને કારક બેહાડતા હોય કે બાબા આમ કેસા નિર્ણય કરાય તો કેવું રહે. આ બધા જે મારો કહેવાનો આ મહાન ધ્યાન એટલે આ ઈ છે. કેટલા મને તો એ જ થાય કેટલા અત્યારે હરિદ્વારમાં કેટલા સાધુ હોય છે બોલો. એ બધા મને તો એ થાય એ બધા તલવાર લઈને નીકળ્યા હોય તો અમેરિકા વયું જાય. અમેરિકા ઓ બા મા કરેલું પણ અત્યારે આ બધા સંતો છે ને એ ભોયરામ બેઠા છે. હમણાં ભલે છોકરા લડી લેતા બાકી આ વસુ ત્યાં હોય. એક બાપુએ કુતરી પાડી આપણે પૂછતું જવું પડે ખાતર પાડવાનું કરતા જો તમને હાવ બહુ હાવ બહુ સારી વાત છે. આ કુતરીનું બહુ સારું છે એ વાત. એ બાપુ તો સંતો તો દરેક પ્રાણીઓ ઉપર પ્રેમ રાખતા હોય. બાપુ આશ્રમમાં કૂતરી પાળી શિન્ટુ નામ. પણ આમ જોવા બાપુ કૂતરી એટલે નામ કૂતરી શિન્ટુ. બાપુ એમ કે શિન્ટુ હતા બેઠી બેઠી આવે કાં કાં એવી પટાવેલી. ભાઈ મેં પેલા રાઉન્ડમાં આગલા રાઉન્ડમાં કીધું સ્વભાવ, અહીંયા સ્વભાવની જ વાત આવે. હવે સમય જતા હવે કુતરાનો સ્વભાવ કડવાનો અને સાબી કરતા શીખી જે આવે બાપુને પગે લાગવા દર્શન કરીને ગેટે પોગે તા ઓલી શિંટી પિંડી પકડે. પછી ગામ કંટાળ્યો બાપુનું દર્શન જવું કુતરું કરડવા જવું ભળવું કરે ભૂતનાથ. રાતના 1 વાગે બાપુ એકલા ગાંજા મળી બીબડા નોખા કાઢે એના સેવકને બોલે હો બેટા હા બાબા માવીર ક્યુ નહીં દેખાતા બાપુ એને શિન્ટુ કરડી. અચ્છા અપની શિન્ટુ જકાને બે પગે બાપુ અરે અપનાવો મુખા કે મુકો બાપુ થોડોક રહી ગયો અપની શિન્ટુ કાઢતી. હા હા બાપુનો મગજ શિન્ટુ બેઠી બેઠી આવી કામ હા લાકડી લીધી કાઢતી હે સાધુ કે સગરે કર કાઢતી હે નિર્મલ બનો બેટા ભજનાનંદી બનો ત્યાગી બનો વૈરાગી બનો ભજનાનંદી બનો પ્રેમી બનો બેટા. કિસી કો કાટના મત કાટેગી તો મેં તોડ ડાલુંગા. 15 દિન નો કરડી કોળ મેદી પાછી કરતી હતી. શિન્ટુને જ્ઞાન કેટલા હોય. ફરીવાર પછી ફરિયાદ આવી કે બાબા આપની શિન્ટુ ફિરસે કાટને લગી. સાધુ રોઈ પીડ્યા છે અરે સિંટુ તું તેરા સ્વભાવ નહીં છોડ સકતી તો મેં ભી સાધુ હું મેં મેરા સ્વભાવ કેસે છોડું.
દર્દી જેમ બગડે ને એમ ડોક્ટરની નજીક જાય. એમ ભારત વર્ષનો સાધુ જેસલ જેવાને જ ગોતે ને સાહેબ, કે આને જરૂર છે, આને કામ છે. આપણે ઘણા એમ કે ને કે ફલાણા બાપુ તો ઓલા હાવ ખોટો માણસ, એને હારે રાખે. એ ખોટાઓને હારે રાખે તો જેથી એ હાસા થાય. અમુકને રાખવા જરૂર છે. એટલે બાપુ એ કૂતરી આગળ રોવા માંડ્યા, બેટા તું તારો સ્વભાવ ન છોડ, કૂતરું થઈને જો તું તારું કડવાનું બંધ ન કરતી તો હું તને સુધારવાની કોશિશ કેમ ન કરું. અને હું મારે આશરે જીવશો એટલે સંતની તો એક જ વાત હોય કે મારે આશરે જે રહેતો હોય, જે મને પગે લાગતો હોય, એની ઉપર મારી જવાબદારી આવી જાય કે આની હું પ્રગતિ કેમ કરું. એક તને મોકો આપું બેટા, તારે જાતને સુધારવી તો સુધારી લે. એમ કે હાથમાં પાણીની અંજળી લીધી અને કૂતરી ઉપર સાટી. રાતમાં એક વાગ્યો તો બાપુ ને કુતરી બે જ હતા માના મુગલા, કોઈને ખબર નહી. અને ભજન ના પહોંચી ગયેલા સાધુ કુતરી માથે જેવી અંજળી નાખી ગાય બની. ક્યાં કુતરી, સંતની કૃપા થાય તો કુતરા જેવું પૂંજની બને સાહેબ. હતાધાર ની જગ્યામાં પાડાઓ પૂંજાય. કોને કીધું પાડો પીર નો થાય? સાધુની કૃપા થઈ જાય તો પાડો પીર થઈ. ગાય થઈ ગયું ને પછી તો આશ્રમ ધામધૂમ થાય. બાપુ આ સારું કર્યું, લ્યો આ મજા આવી જાય. બાપુ ઘરની ગાય ના દૂધ ને સા નહીં લેડા ખડે. બાપુ આ કૂતરું કાઢીને ગા લાવ્યા. બાપુ ને ખબર હતી કે એનો એ જ મુદ્દો છે. આ બાપુ સારું કર્યું, લ્યો બાપુ લહેર માં શેવ કોઈ લહેર માં એમાં કોઈ મારી જેવો ન્યાલી માણસ નીકળ્યો કોઈ ખેડૂ. અને ગાય ને જોઈને બાપુ ને એટલું કીધું, બાપુ તમારા આશ્રમ માં ગાય, આશ્રમ નાનો છે, જગ્યા થોડી છે, અહીંયા ગાય હચવાય ન હચવાય, બાજુમાં મારી વાડી છે, હું ગાય ને ન્યા લઈ જાઉં, હાચવી હું દૂધાએ મોકલી દઈ. અચ્છા બેટા ગૌ ભક્ત લગતે હો? બાપુ પેટ્યું થી લે જાઓ બેટા, બહુ બઢિયા હોગા. ઓલો વાડીએ લઈ ગયો ગાય ને બાંધી ને, ખૂબ ખવરાયું ધરવી ગાય. અને હાજે દોવા બેઠો તા ગા ખંભે કરડી ગઈ ગા. ઓલો ગોથું ખાઈ ગયું, વાહ વાહ વાહ, હાંઢિયા મોઢું માર લે, બાકી ગા કરડી ભાઈ પેલો દાખલો. મોટા ભાઈ હોય વાહડો લાવીજે, મોઢા પાસે જાય માં તારી માં વડકા ભરે. એ વાહડે વાહડે ખીલા માલી હાકળ કાઢી છે. રાતના 12-1 વાગ્યો બાપુ ના આશ્રમ માં. બાપુ તમને તમારી ગાય ને બાપુ. અરે બેટા ક્યાં હુવા કરે બાપુ? આ ખંભો ક્યાં હુવા? નહીં બાપુ એ હુવા, આ તો સારું થયું બાપુ, ખંભો હતો, છોકરું બોકરું હતો તો ખાઈ જાત. ગોરા કુભારે ખૂંદી નાખો ને મેં ખવડાવી દે ભક્તામાં ભક્તામાં. બાપુ બાપુને જ ખબર હતી કે અચ્છા બેટા હું તો વહી ને વહી હે, તું ચલે જાઓ. હવે સામે ગાય હતી, લાકડી લેવાની પરિસ્થિતિ અમુક લેવલ એવો આવી જાય ને, તમે તમારા તમારા સંતાનને પછી તુકારો ન કરી શકો. હે બેટા રેવા દે, એ દીકરા રેવા દે. એમ આજ સામે ગાય છે, સાધુ ધ્રુજી ગયા, હવે મેં લાકડી પણ તારી સામે હું ન લઈ શકું, તું ગાય છે. અને કૂતરી માંથી મેં તને ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. હજી તને એક અવસર આપું છું. એમ કરીને ફરી વાર હાથમાં પાણીની અંજળી લીધી ભાઈ, અને આમ કરીને આમ ઉપર જા પાણીની અંજળી છાટી ભાઈ. સુરેશભાઈ વાત જવા દો પછી. ઇન્દ્રની સભામાંલી કોક અપસરા ઉતરી હોય ને, ઈશ્વરિયા રાયનું પાઈશ્યું ન આવે સાહેબ. અભિષેક બચ્ચન ને અમિતાભ બચ્ચન ત્યાં ટકા ખાતા થઈ ગયા. બાપુ અમારે જે કુછ કામકાજ હોતો બોલના, એવો આશ્રમ પછી તો જાયમો પાય. બાપુ તપેલી તો હું જ ધોઈ નાખી. અરે મુકા તેરે કો મંજીરા, અરે મંજીરા મંજીરા બેન. બાપુ
જેકો તો ન્યાજ કે સેટું વગાડે બોલે હરણે ટેણે ખોટું ખોટું બાપુ કે કલ પૂનમ હે પ્રોગ્રામ રાખને કા હે કલાકારો ને ખબર પડે પ્રોગ્રામ છે આમ તેમ તો તેલા લઈ ના આમ આમ કરતા કરતા બાપુ તેજ ક્યાં છે એમાં ભંડું જેવું એમાં જાલી કોઈ સહેનશા નીકળ્યા સંતના આંગણે ખીલતું ફૂલ જોઈને સંત પાસે માંગણી કરી કે બાબા ઉસકે સાથ મુજે શાદી કરના હૈ. એટલે સંતને થયું બેટા મેં તો ઉસકા પાલક પિતા હું, તારી જેવું ઠેકાણું મળે તો મારે બીજું ગોતું ક્યાં. એને પણ આવે હાથમાં માળના જરૂખે સાહેબ હોના ને હાકળ ને હિંડોળે બેહાડી દીધા. આ સાધુની કૃપા, ક્યાં કૂતરી ક્યાં ગાય ક્યાં હાથમાં માળનો જરૂખો હોના ની હાકળો કઢાઈ હોના કડે કડું ગહે ને તો હોના ની રેખું કરે માથે બપે તો દાહ્યું ભાઈ હિંડોળા ફરક્યું આમાં વાહ ઢોળ્યા કરે. એ કામ સાહેબજી કેસર વાળું દૂધ લાવું ના તો તમારે બદામ પિસ્તા વાળું ના. સાહેબ બજારમાં નીકળતા ઝાઝમું પથરાય એ બબે બાંધડીઓ એનું ઓઢણું હેઠું ન ઢળડા એટલે શાર શાર તો એ શેડા પકડી નાખ્યો. આવો સામો અમે ક્યારેક અમારી જાત ઉપર જોઈ ને ત્યારે એમ થાય કે આ કોક સંત ની કૃપા છે નહીં ત્યારે આ લેરખડી ક્યાંથી આપણી પરિસ્થિતિ આવી. પણ બન્યું હું ભાઈ કહું સહેનશાહ મેલે આવે ને તે કે દીવો જગતો ન હોય કારણ કે તેથી લાઈટ્યું નહીં. એક દી બે દી ત્રણ દી જ્ઞાન ચોથે દિવસે મગજ ગયો જહાપના બેઠેલા સિંહાસન ઉપર કીધું પ્રધાનજી નેક નામદાર હાજર મારા મેલે કોડિયા પૂરવા કોણ આવે સગનો બોલાવો સગને હાજર બાપુ એલા સગના હા કેમ કોઈ તને ઘી નથી આપતું. અરે બાપુ હોય આપણા રાજમાં ઘી ની તાણી હોય બાકી મેં કોડિયા કોઈ દી પૂર્યા નો એવું બને નહીં બાપુ ઘાણી ની વાત ન કરતા બાપુ તમને હું દાંત આવે અહીંયા ઘાણીએ નાખવાની વાત એ પ્રેમના બાપુ બસાવજો. સગનને એવું થયું પેઢીઓથી પેલેસની સેવા કરતા આવ્યું છે તો કોઈ સળ કપટ કરીને મને કાઢી નાખવા માટે કોઈ પાછળથી દગો કરતું છે. આજ કોડિયા પૂરીને હતા એને જોવું છે. સગન કોડિયા પૂરી અને હતાઈ ગયું તા હિંડોળેલી હેઠા ઉતરે જીભે જીભે કોડિયા ઉલા દીવાને ફૂક મારે દીવો ઓલાઈ જાય વાયટું હોતા કોડિયા ઉલા સગન મગન થઈ ગયો. ક્યાંથી લાવ્યા દોડતો દોડતો સહેનશાન બોલાવ્યો કે અહીંયા આવો બાપુ અમને ઘાણીએ પછી નાખજો પેલા ઘરની ઘાણી રહો
શહેનશાહ ગોથું ખાઈ ગયો. સગન, હા બાપુ, સગન, હા બાપુ, બે ગા એક વાત કહું સગન, હા આમ જો સગન, હિમાળિયા બે ગામ તારા કોઈને હવારમાં કહેતો નહીં. શહેનશાહ ઘરમાં આવો ડખોળ રહી. એ કે બાપુ એક વાત તમને કહું, તાકા મને બહુ પેટમાં દુખે. કે કેમ? હવાર કરે પડે. એ સગન શાર ગામે, એ બાપુ ગાદી આપી ગયો પણ પેટમાં બહુ દુખે છે. હજી ઘડીક, એક મિનિટ બાપુ, એક મિનિટ. બહુ સહેલી વાત, બહુ સારી. શહેનશાહ કહ્યું કે હવારે દેખાડી કોકને, કહે તીએ ને તીએ ઘોડા ઉપર નાખી. રાતના એક વાગ્યા બાપુના આશ્રમમાં ઘા કર્યો કે બાપુ તીરા તુજકો અર્પણ. તલાક, તલાક, તલાક. બાપુ કે ઓકે ઓકે ઓકે. ઇંગ્લિશ મીડિયમ ભણેલા હતા. અરે બેટા વાક્યા બાપુ આ કોડી આવું લાગે કીએ સાટે દોહી. શહેનશાહ કે હવે તું હબ હબ નીકળ નીકળ, તલાક બલાક પૂરું થયું, નીકળ. પછી સાધુ બહુ રોયા કે બેટા મેં તને કૂતરી માંથી ગાય બનાવી, પછી ઠકરાણે બનાવી, પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છેડ્યો, હબ મેં ક્યાં કરવું. જા ફિર સે કૂતી હો જા. પાછી કૂતરી ને કૂતરી થઈ ગઈ. પરમાત્મા સત્તા સંપત્તિ જે આપે ને એ લેવલ પ્રમાણે જીવજે ને, તો એ પાછી સત્તાઓ આપણી પાસે લઈ ન લે. ફોર વ્હીલ થઈ જાય ને સાહેબ, પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો. હે, રાવણ મારીને આવ્યા પછી ધોબીથી બોલીએ કાંઈ અયોધ્યામાં, પણ રામે કીધું લક્ષ્મણ, લક્ષ્મણ લેવલ જોવા. રાવણ માર્યા પછી ધોબીને મારીએ ને તો આપણું રઘુકુળ લાજે, ભલે બોલતો આપણે ત્યાગ કરાય. એ ત્યાગ કરી નીકળે. પણ હમણાં બાપુ એ કૂતરી મળી, મને હમણાં મળી. હા, એ મેં કૂતરીને કીધું, મૂકો સિંટો, એમ કે બોલો બોલો માયાતા, એમ કીધું. અરે બહુ નજીકથી ઓળખતી છે, પછી ખબર પડી. મને કે બોલો બોલો ભાઈ, મૂકો બેન, છીંટુ આવું કેમ કર્યું તે? પછી સાહેબ રોઈ બહુ, એનો જવાબ સાંભળ્યો મને બહુ ગમ્યો કે માયા ભાઈ ગાય બની ને તો વાડીએ વહી ગઈ, પટરાણી બની તો મહેલમાં વહી ગઈ, મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા સદગુરુનું એઠું ખાય ને મારે એના ચરણોમાં સેવા કરતા કરતા જીવવું થયું, એટલે મેં મારો સ્વભાવ.